નમસ્કાર એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી એ વન ગ્રેડ જેમને પ્રાપ્ત કર્યો છે સંસ્કાર ભારતી શાળામાં જેમનો છઠ્ઠો ક્રમ આવ્યો છે શાળાની અંદર અને તેમના નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી વન તેમને મેળવ્યા છે એવા છે ડોબરિયા દીપ દીપ આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં અને ખૂબ ખૂબ શુભેચ્છા તને ખૂબ સરસ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે અને સાથે તેમના પિતાશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે આપનું પણ સ્વાગત કરું છું અને આપણે વાત કરીશું હવે દીપ સાથે કે આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે આજે તો તને શું અપેક્ષા હતી કે તારું રિઝલ્ટ આટલું આવશે અપેક્ષા તો હતી જ કે આટલું રિઝલ્ટ આવશે પણ તો પણ આમ એમ છાતું હતું કે એવન નહીં આવે નહીં આવે તો પણ સરે પાંચ વાગે ફોન કર્યો તો જાગીને તો એમ છે એવન આવી ગયા એટલે આમ બહુ જ આનંદ થયો આખું ઘર જાગી ગયું પાંચ વાગ્યામાં તો રાડે રાડ નાખવા માંડ્યા કે એવન આવી ગયો એવન આવી ગયો અને બહુ જ આનંદ થયો અને મહેનત પણ કરી હતી એવનની એટલે જ આવ્યો છે હાર્ડવર્ક કર્યું છે એટલે મહેનત આવ્યો છે અને ગોલ્સ પણ બનાવ્યા હતા કે કઈ રીતે એમાં મહેનત કરવી અને બધી રીતે હાર્ડવર્ક કરવાથી ને જ મહેનત આવી શું કહેવાય રિઝલ્ટ આવ્યું છે એટલે કે જે સ્કૂલ ટ્યુશનમાં ભણાવે એ ઘરે આવીને કમ્પલસરી કરી જ નાખવાનું કાંઈ કાલ માટે રાખવાનું એવું કાંઈ નહીં ઘરે આવીને બધું જ કાર્ય કરી જ નાખવાનું અને રવિવાર રવિવાર આવે ત્યારે રિવિઝન કરી નાખવાનું બધાનું અને ગોલ્સ બનાવવાના કે આટલા માર્ક્સ આ વિષયમાં આવવા જ જોઈએ અને પછી આપણે દરરોજ જોવાનું કે આ આટલી મહેનત આપણાથી થાય છે આટલા માર્ક્સની એ પ્રમાણે ગોલ્સ બનાવવાના દરરોજનું અને દરરોજનું કાર્ય દરરોજ જ કરવાનું નહીં સોશિયલ મીડિયાનો ઉપયોગ જ નહોતો કરતો

અત્યારે ક્યાં ના પાડી હવે જો મેં પણ હવે શરૂ કરી દીધું બહાર હું ગૃથિ પછી તમે હા ઓનલાઈન વાપરવાનું જ છે હવે અત્યારે અમારે બે મહિનાથી સીએના ક્લાસ શરૂ થઈ ગયા જ છે ઓનલાઈન ભણવાનું શરૂ જ છે સીએનું જ કરવાનું છે હા ખૂબ જ સરસ પપ્પા સાથે વાત કરીશું સાહેબ આપનું નામ અને આપ શું કરો છો જગદીશભાઈ ઢોબુરિયા હું ડાયમંડના ધંધા સાંધે સંકળાયેલો છું તમારું એજ્યુકેશન કેટલું છે આઠ એટલે તમે ભલે આઠ ભણ્યા છો પણ તમે તમારા દીકરા દીકરીઓને એવું ઈચ્છો છો કે મારા દીકરા ભલે હું નથી ભણ્યો પણ મારા દીકરા દીકરીઓ ભણે અને ખૂબ આગળ વધે તો શું અપેક્ષા રાખો છો તમે આ તમારા દીકરા પાસે આગળ વધે ને ખૂબ નામ રોશન કરે એવી અપેક્ષા અત્યારે તો તમારું નામ રોશન થઈ જ ગયું છે કારણ કે શાળામાં તેણે છઠ્ઠો ક્રમ મેળવ્યો છે અને સૌથી મહત્વની વાત કે ધોરણના સામાન્ય રિઝલ્ટમાં ગ્રેડ મેળવ્યો છે છે એ બહુ ખુશીની વાત તો ખૂબ ખૂબ અભિનંદન તમને અને તારા મમ્મી માટે તું શું કહે છે કારણ કે મમ્મી તો અહીંયા ઉપસ્થિત નથી પણ આપણે એમને યાદ તો કરવા જ પડે તો મમ્મી માટે શું કહેશે મમ્મીએ તને શું હેલ્પ કરી મમ્મીને સૌથી વધુ કેવાય ગમે ત્યારે કેવી બે વાગે જગાડ બે વાગે તો એ જાગી જાય અને એ બે જોવે એ હું જ્યારે જાગું ત્યારે એ જાગી જાય જ્યારે જે વસ્તુ કહું આટલા વાગે બનાવી દયો તે બનાવી દયો બધી ગમે તે વસ્તુ સુવિધા બધું જ કરી આપે અને ગમે બધી રીતે એનો સૌથી વધારે સપોર્ટ છે હવે તારી સાથે તે મને એવું જાણવા મળ્યું કે તું ટ્વિન્સ છો તમે અને ભાઈ એનો સાયન્સમાં છે તો મમ્મી શું બંને પર સરખું ધ્યાન આપતી હતી કારણ કે તમે બંને સરખા છો તો કેવી રીતે મેનેજ કરતી હતી એટલે મમ્મી બંને પર વધારે ધ્યાન આપતી પણ મારી ઉપર વધારે વિશ્વાસ રાખતી કે મોટો હું મોટો છું એટલે એમ કઈ કઈ કરશે એટલે નાના ઉપર પણ ધ્યાન તો આપે પણ મારી ઉપર વધારે આપતી હતી એટલે તારી ઉપર અપેક્ષા વધારે હતી એટલે તારા ઉપર વધારે ધ્યાન આપે રાઈટ ખૂબ સરસ આપણે દીપ સાથે વાત કરી અને દીપે પણ આપણને ખૂબ સરસ વાત કરી દીપ તારો ભણવા સિવાયનો બીજો કઈ શોખ મૂવી જોવાનો બહુ જ શોખ છે ગમે ત્યારે આમ ટાઈમ મળે એટલે મૂવી જ જો મૂવી જોવાનો બહુ સૌથી વધારે શોખ છે તો આજે તું બે પાંચ મૂવી જોઈ નાખશે કારણ કે આટલું સરસ રિઝલ્ટ આવી ગયું છે તારું આજે તો બધાના ફોન જ સવાર છે એટલે આવ્યા છે કે કંઈ થયું જ નથી સવારથી થી ફોન ચાલુ જ છે આપણા જે વિદ્યાર્થીઓ છે હવે ભણી રહ્યા છે એટલે કે દસમા ધોરણમાં આવે છે અથવા તો આવવાના છે અને જે લોકો ટ્વેલ્થ મતલબ બોર્ડમાં છે એ લોકોને શું સંદેશો આપશે તું સંદેશો એટલે જ કે દરરોજનું વર્ક દરરોજ કરો અને

એવા તો ઘણા પ્રસંગ હોય પણ આ તો અમથા સર આમ ક્લાસમાં બહુ મજાક મસ્તી કરાવતા જ હોય એ તો એકવાર બધા સરને અપેક્ષા તો હતી જ કે એવાના આવશે આવશે પણ સૌથી વધારે તો નહોતી પણ તોય આવી ગયો એટલે સૌથી વધારે પ્રલય સર મારા માટે સૌથી બેસ્ટ હતા એને બહુ ખુબ આનંદ થયો છે પ્રલય સરને ને એક દિનેશ સર મારા છે એને સૌથી વધારે આનંદ થયો છે એને તો પહેલેથી સુરતના વર્ષથી જ કેતા દીપતાર લાવવાનો છે એટલે એ બધા કહેને ને ત્યારે જ આપણે એમ થાય કે આપણે કઈક કરીને દેખાડીએ એનાથી ને તું સૌથી હા અને મારા કાકા તરફથી પણ સૌથી વધારે હતું એનો જારે ફોન આવે અઠવાડી અઠવાડી કે દીપ મહેનત કરજે મહેનત કરજે ખૂબ જ સરસ આ ખૂબ જ સરસ વાતો કરી અને દીપ સાથે મને પણ વાત કરવાની ખૂબ મજા આવી તો ફરીથી આપણે બીજા વિદ્યાર્થીઓને હજી મળવાનું છે આ હતો દીપ ડોબરિયા જે સંસ્કાર ભારતી શાળાનો એ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી તો બીજા વિદ્યાર્થીઓને આપણે પાછા મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર સિદ્ધાંત અલ્ક ગેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર ઇન્ડિયા કી એકમાત્ર કંપની જો એફ એસ એસ એ આઈ યુ એસ એફ ડી એ ડબલ્યુ એચ ઓ જી એમપી આઈ એસ ઓ ફોર ફાઇવ ડબલ જીરો વન દ્વારા પ્રમાણિત છે सिद्धांत अल्कैड में कैल्शियम विटामिन डी थ्री मैग्नेशियम है जो अल्कलाइन एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है और ओ संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं सत्तर से भी ज्यादा बीमारियों में सहाय करता है सिर्फ दो बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 सौ गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है सिद्धांत लाइम प्राइवेट लिमिटेड